પટેલે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભાજપના ત્રણેય ઉમેદવારોની જીત બેઠક અહીંયા શરૂ થઈ રહી છે. આપ જોઈ શકો છો સીધા દર્શ્ય. ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તેમની સાથે જ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી સહિત ભાજપના જે મંત્રીઓ છે, કેન્દ્રીય જે મંત્રીઓ છે તેની સાથે કેન્દ્રીય નેતૃત્વ છે તે અહીંયા ઉપસ્થિત છે. અને ખાસ કરીને ચૂંટણીમાં કેવી રીતે મતદાન કરવું, રાજ્યસભાની ચૂંટણી છે 19 તારીખે, ખરાખરીનો જંગ છે અને હંમેશા રાજ્યસભાની ચૂંટણી છે તે હંમેશા છેલ્લા 2017થી ખૂબ જ રોચક બની રહી છે. તેવા સંજોગોની અંદર જ્યારે ભાજપ પાસે 103 જે કહી શકાય કે મતદારોનું, ધારાસભ્યોનું સંખ્યાબળ છે, આ તમામની વચ્ચે ભાજપ ખૂબ ફર્મ છે કે ભાજપ જીતશે, પરંતુ આ જીતમાં પણ કોઈ જ કચાશ ન રહી જાય તેની માટેનો આજે પ્રયાસ જે થઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી તેમજ જે ભૂપેન્દ્ર યાદવ પ્રભારી છે તે ઉપસ્થિત છે. તેની સાથે જ વાત કરવામાં આવે, તમામ જે ધારાસભ્યો છે, ધારાસભ્યો પણ ઉપસ્થિત છે. અને જે ભાજપના જે ઉમેદવાર છે, રાજ્યસભાના ઉમેદવાર એનર હરિ અમીન હોય કે પછી અભય ભારદ્વાજ હોય કે રમીલાબેન બારા હોય, તમામ લોકો અહીંયા આવી ચૂક્યા છે. અને જે બેઠક છે તે બેઠકની શરૂઆત થવા જઈ રહી છે. સૌથી જે મહત્વની વાત છે કે મોક ડ્રિલ અહીંયા કરવામાં આવશે, તેની માટેની જે પેટી છે, મતદાન જે મથક છે તે પણ અહીં બતાવવામાં આવ્યું છે. મોક ડ્રિલ અહીંયા કરવામાં આવશે કે કેવી રીતે મતદાન કરી શકાય તેની માટેનો એક જે મોક પોલ છે, મોક પોલ આપ જોઈ શકો છો કે બતાવવામાં આવ્યું છે. એ મતદાન કુટીર છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે અને કેવી રીતે મતદાન કરવું, મતપેટી ક્યાં મૂકવામાં આવશે, અથવા તો કોઈ પ્રકારની ભૂલ ન થાય, કેમ કે સોશિયલ ડિસ્ટન્સ પણ પાળવાનું છે, કોરોનાની વચ્ચેની લડાઈ જે છે તે પણ લડવાની છે. અને તમામની વચ્ચે મતદાન થવાનું છે, 19 તારીખે મતદાન થવાનું છે તેની, ત્યારે આ તમામની જે તૈયારીઓ છે, કવાયત છે, તે કવાયત અહીંયા આજે તમામ જે ધારાસભ્યો છે તેને કરાવવામાં આવશે. કેમેરામેન રાહુલ સાથે કિંજલ મિશ્રા, TV9 ગાંધી.